મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારનો સમય એટલે કે કોરોના સંક્રમણ ધીરે ધીરે વધતું જોવા મળે છે. આવા સમયે તમારે દવાઓ, ઔષધિઓ, થોડી સાવચેતી અને સાથે ખોરાકમાં શું ખવાય એ જ્ઞાન પણ હોવું જોઈએ કે સવારે શું જમવું, બપોરે શું જમવું અને સાંજે શું જમવું, એટલે કે સવારના નાસ્તામાં, બપોરના જમવામાં અને સાંજના વાળું સમયે તમારે શું કરવું, શું ખાવું, એ તમામ બાબતો તમને ખ્યાલ હોવી જોઈએ. આખરે કોરોના શું અન્ય કોઈ પણ રોગો હોય તે વાત, પિત્ત અને કફ એટલે કે ત્રિદોષને આધારિત થતો જોવા મળે છે. અને આ મહામારી આવી છે, આમાં કફનું પ્રમાણ વધે છે, એટલે આપણે કફ મુક્ત રહેવાનું છે અને આપણને કફ ન વધે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે થોડો ઘણો ખોરાકમાં પણ બદલાવ કરવાનો છે. તો આ જ ખોરાક આપણને ઇમ્યુનિટી પણ વધારી આપશે અને નાના મોટા રોગોની સાથે કોરોના જેવા રોગોને પણ નાથવામાં આપણને મદદરૂપ થશે. તો પ્રથમ તો સવારની શરૂઆત એક ગ્લાસ નવશેકું ગરમ પાણી પીવાનું છે. આ વાત બિલકુલ નવીન નથી, આ બધું તમે સાંભળ્યું જ છે, પરંતુ શા માટે નવશેકું ગરમ પાણી પીવાનું છે એ હું તમને આગળ જણાવવાનો છું. અને જે લોકોને કફ જેવું લાગતું હોય એવા લોકોએ એક ગ્લાસ પાણીમાં 2 ચમચી ચોખ્ખું મધ નાખીને પીવાનું છે. તો દિવસની શરૂઆત આ નવશેકા ગરમ પાણીથી થશે તો તમારી ઇમ્યુનિટી તો મજબૂત થશે જ, સાથે સાથે તમારા શરીરમાં જે કફનું પ્રમાણ હશે તે ઓછું થશે અને કફ છૂટો પડશે. અને આ ગરમ નવશેકું પાણી પીવાથી અને મધ નાખીને નવશેકું ગરમ પાણી પીવાથી તમને અન્ય પણ ઘણા લાભો થશે અને તમારી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ કઈ હશે એ પણ ધીરે ધીરે ઓછી થતી જોવા મળશે. તો દિવસની શરૂઆત હંમેશા નવશેકું ગરમ પાણી પીને જ કરવી જોઈએ. ત્યારબાદ 15-20 મિનિટ પછી તમારે સવારના કુદરતી વાતાવરણમાં થોડું ચાલવાનું છે. ચાલવાથી પણ તમારા નાના મોટા રોગો શાંત રહે છે અને તમારી ઇમ્યુનિટી વધી જશે. હવે જ્યારે સવારનો નાસ્તો કરવાનો સમય આવે છે તો સવારનો નાસ્તો હંમેશા પૌષ્ટિક નાસ્તો હોવો જોઈએ, ઇમ્યુનિટી વધે એ પ્રકારનો નાસ્તો હોવો જોઈએ. તો સવારના નાસ્તામાં તમે કઠોળમાં ફણગાવેલા મગ, વઘારેલા મગ, બાફેલા મગ કે મગનું સાદું સૂપ પી શકો છો. આ એકદમ સુપાચ્ય ખોરાક છે, હળવો ખોરાક છે અને સંપૂર્ણ ખોરાક છે અને ભરપૂર માત્રામાં પ્રોટીન અને અન્ય પોષક તત્વો પણ આમાંથી સહેલાઈથી મળી શકે છે. તેથી તો કહેવત બની છે કે મગ લાવે પગ. આ કહેવત આપણા દાદા પરદાદાએ આમનમ નથી પાડેલી. આ મગનો દાણો આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. ઘઉંના બનાવેલા ખાખરાની સાથે આદુવાળી ચા પણ પી શકો છો, કારણ કે ઘઉંના બનાવેલા ખાખરા આપણને કબજિયાત નથી કરતું, આપણને કફ નથી કરતું અને આપણને સરળતાથી પચી જાય છે. અને આદુવાળી ચામાં આદુ છે તે કફનાશક ગુણ ધરાવે છે, વાયુનાશક ગુણ ધરાવે છે અને ઇમ્યુનિટી પણ વધારી આપે છે. તો આ પ્રકારનો પૌષ્ટિક નાસ્તો કરવાનો છે. ગ્રીન ટી પીવાથી તો તમને ખૂબ જ લાભ થશે. ગ્રીન ટી એ સૌથી ઉત્તમ. અન્ય કોઈ નાસ્તો કરવો હોય તો તમે દૂધીના, કોથમીરના થેપલા, એ પણ થોડા અમથા તેલમાં શેકેલા થેપલા, અઠવાડિયામાં તમે 2-3 વખત આ પ્રકારના થેપલા ખાશો તો પણ તમને પૌષ્ટિક નાસ્તામાં ગણાશે. આદુ લસણની ચટણી પણ ખવાય, કારણ કે આદુ અને લસણ બંને કફનાશક ગુણ ધરાવે છે અને ઇમ્યુનિટીને પણ વધારી આપે છે. આ બધા વ્યંજનોના અનેક ફાયદાઓ છે, પણ અહીં માત્ર આપણે કોરોના જેવી મહામારી જ્યારે આપણા
પૃથ્વી પર આવી છે એ સમયે આપણે શું સાદો નાસ્તો કરવો જોઈએ, શું ભોજન લેવું જોઈએ એની જ આપણે વાતો કરવાની છે। તમે લોકો ફ્રૂટ જ્યુસ પણ પી શકો છો અને ફ્રૂટ જ્યુસમાં તમે મોસંબીનો જ્યુસ પી શકો છો, સંતરાનો જ્યુસ પી શકો છો। આ પ્રકારના જ્યુસ પીવાથી પણ તમારા શરીરમાં તાજગી મહેસૂસ થશે, ઇમ્યુનિટી વધશે, વિટામિન સીની કમી દૂર થશે અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાથી કફ પણ તમારો ધીરે ધીરે ઓછો થશે અને તમારી શરીરની ઇમ્યુનિટી પણ વધી જશે। મેંદો, બ્રેડ, બટર, જામ, ચીઝ, મેંદાના ખાખરા આ બધું ખાવાના શોખીન લોકોને મારે એક જ વાત જણાવવાની છે કે થોડો સમય પૂરતું ન ખાવ તો ચાલશે, કારણ કે આ બધું તમને કફ વધારી શકે છે। તો કોરોનામાં કફ ન વધવો જોઈએ, થ્રોટ ઇન્ફેક્શન ન થવા જોઈએ કે શરદી ઉધરસ ન થવા જોઈએ એની સાવચેતી જ્યારે આપણે રાખવાની આવી છે ત્યારે આ કફજન્ય ખોરાક થોડોક સમય માટે ખાવાનો નથી, એટલું મારે તમને બહુ ટૂંકમાં જણાવવાનું છે। બપોરના ભોજનમાં તમે લોકો દાળ, ભાત, શાક, રોટલી તો ખાતા જ હોવ છો, પરંતુ મગની દાળ, મગભાત, આપણું દૂધી, કંટોલા, કારેલા, કોબી, પરવળ, મેથી દાણાનું શાક, તમામ પ્રકારની લીલી ભાજી એ પણ લસણમાં વઘારેલી, આપણો સરગવો, રીંગણા, તુરિયા, ગલકા આ પ્રકારના લીલોતરી શાક બને એટલા વધુ પ્રમાણમાં ખાવા, કારણ કે આ લીલોતરી શાક ખાવાથી તમને ઇમ્યુનિટી વધશે અને શરીરને જરૂરી તમામ પોષક તત્વો મળી રહેશે। તો એકાત્રા એક શાકના નવીન શાક ખાવાના, એકનું એક શાક એકધારું નથી ખાવાનું, કારણ કે આપણે બધા જ શાકના ફાયદાઓ અને તેમના જરૂરી પોષક તત્વો મેળવવાના છે। દાળ ભાત ખવાય એ કોઈ વાંધો નથી, પરંતુ મગની દાળ અને ભાત ખવાય તો અતિ ઉત્તમ, કારણ કે મગભાત ખાવાથી ઇમ્યુનિટી વધે છે અને પ્રોટીન પણ સારી માત્રામાં મળે છે। અઠવાડિયામાં એકવાર કઠોળનું શાક પણ ખાવું જોઈએ, એમાં ચણાનું શાક છે, અળદની દાળ છે, બાજરાનો રોટલો છે, આ પ્રકારનો ખોરાક પણ પૌષ્ટિક ખોરાક છે, આપણું દેશી ખાણું છે અને આપણના શરીરને ઉપયોગી ભોજન છે। છાશ પીવાની, પરંતુ જીરું મીઠું નાખેલી અને ખાટાશ બિલકુલ નહીં અને ઠંડી છાશ પીવાની નથી, આ વાત બરાબર ધ્યાન રાખજો। મિત્રો, દહીં આપણા શરીરને ઉપયોગી છે આ વાતથી આપણે બિલકુલ અજાણ નથી, પરંતુ દહીંને વધુ પ્રમાણમાં ખાવાથી કફ થાય છે, તો દહીંને આ મહામારીના સમયમાં વધારે પડતું ખાવાનું નથી, આ વાતને બરાબર ધ્યાન રાખજો અને સાંજના સમયે દહીંને બિલકુલ પણ ખાવાનું નથી, આ વાત પણ તમે ભૂલતા નહીં। બપોરથી સાંજની વચ્ચે જો ભૂખ લાગે અને તમારે નાસ્તો જ કરવાની ઈચ્છા હોય તો સેવ મમરા છે અથવા તો લસણવાળા મમરા ખવાય, આ હળવો નાસ્તો છે, સુપાચ્ય નાસ્તો છે અને તમને ડાયટમાં અનુકૂળ પડે એવો નાસ્તો છે। ખાસ મારે જણાવવાનું છે કે આદુ લીંબુનું શરબત અથવા તો લીંબુ પાણી પીવાનું રાખજો દિવસમાં એકવાર, કારણ કે વિટામિન સી મળશે, સાથે ઇમ્યુનિટી પણ વધશે, કફ પણ ઓછો થશે, પાચન શક્તિ પણ મજબૂત થશે અને તમને ભૂખ પણ ઉગડશે। ખાસ મારે એ જણાવવાનું છે કે આદુ લીંબુનું શરબત અથવા લીંબુ પાણી પીવો તો તમારે ખાંડની બદલે સાકર અને એ પણ સાકર એકદમ ઓછી માત્રામાં નાખવાની છે, કારણ કે આપણે અહીં કફનું પ્રમાણ વધવા દેવાનું નથી। સાંજના ભોજનની વાત કરું, વાળુની વાત કરું તો ખીચડી છે, હળદરવાળી ખીચડી ખાવાની છે, કારણ કે કોઈપણ બાને આપણા પેટમાં હળદર જાવી જોઈએ, હળદરમાં પણ ઉત્તમ કફનાશક ગુણ છે। દૂધ ભાખરી છે, પરંતુ દૂધ કાચું બિલકુલ ખાવાનું નથી, ઠંડુ દૂધ બિલકુલ પણ પીવાનું નથી, કારણ કે એ કફ પ્રદીપ્ત કરશે, પરંતુ નવશેકું સતત દૂધ પીવાથી તમને બિલકુલ કફ થશે નહીં, એલચીવાળું દૂધ પીવાથી પણ તમને ખૂબ જ સારું રહેશે અને હળદરવાળું જો દૂધ પીવો તો અતિ ઉત્તમ, આ વાત બરાબર યાદ રાખજો।
ભાખરી શાક પણ ખાઈ શકો છો, રોટલી શાક પણ ખાઈ શકો છો. હમણાં થોડો સમય આ પ્રકારનો સાદો ખોરાક જ લેવાનો છે. તમને લોકોને બહુ મન થાય તો અઠવાડિયામાં એકવાર ઢોકળા, ઇડલી આ બધું ખાઈ શકાય, ચોખાની આઈટમ ખાઈ શકાય, ઉપમા ખાઈ શકાય. પરંતુ અઠવાડિયામાં એકાદ વખત, હમણાં કાર્યક્રમો ન કરવા, હમણાં પ્રોગ્રામો ન કરવા, કારણ કે હમણાં આપણે આપણું અસ્તિત્વ અને આપણા બાળકનું ભવિષ્ય અને આપણા પરિવારની સુખ સંપત્તિને જાળવી રાખવાનું છે. એટલે આપણે ખાધા વગરના રહી નથી ગયા, ખાવા માટે નથી જીવતા, આપણે આપણું અસ્તિત્વ ટકાવવા માટે જીવવાનું છે. અને આપણે હમણાં થોડો સમય આ બધું નહીં ખાઈએ તો આપણું કંઈ બગડી નહીં જાય, પરંતુ આપણે કોરોનાની મહામારીમાં ઇમ્યુનિટીને વધારી લેવાની છે. અને ઇમ્યુનિટી વધશે તો આ બધા નાના મોટા રોગો શાંત થશે. મેંદાયુક્ત ખોરાકને બંધ કરવો, મીઠાઈ થોડોક સમય ન લેવી, ગળપણ ન લેવું, વધારે પડતું ગળપણ પણ નડશે, ચોકલેટો બિલકુલ ખાવાની નથી, હમણાં બર્થડે પાર્ટીમાં બર્થડે ઉજવા વગરના રહી નથી ગયા, તો કેકના પ્રોગ્રામો બંધ કરવાના, કારણ કે કેકમાં મેંદો વધારે પ્રમાણમાં હોય છે. જો કેક બનાવો તો ઘરે ફ્રૂટની કેક બનાવો, માત્ર ફ્રૂટ, તો એનાથી પણ તમને ફાયદો થશે. પિઝા હમણાં થોડોક સમય ન ખાવા, ફાસ્ટફૂડ ન ખાવું. રોગો, વાયરસ અને ઋતુ આ બધું સમજીને ખોરાક લેવાનો છે. હંમેશા ઋતુ પ્રમાણેનો ખોરાક લેશો તો કોરોના, ડેલ્ટા, ઓમિક્રોન, ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, કેન્સર આવા બધા રોગો થવાની શક્યતાઓ જ નથી રહેતી, કારણ કે આપણે હંમેશા આપણા શરીરની પ્રકૃતિ અને આપણા ઋતુ અનુસાર જ ભોજન લેવું જોઈએ. અને આ પ્રમાણે જે ભોજન લેશે એ વ્યક્તિ ક્યારેય રોગોથી દુઃખી થતો નથી. આપ સૌને મારા જય ધન્વંતરી, પ્રણામ.